થઈ રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. પાંડેસરા પોલીસે હેરફેર કરતા આરોપી અબ્દુલ રફીક ખાન, જેની ઉંમર 22 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી બિસ્મિલ્લા કોલોની કબ્રસ્તાનની સામે જિલ્લો વલસાડના, વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 720 અને કુલ્લે મળી 64,800 ની મત્તાની તથા મારુતિ ફન્ટી કાર જેની કિંમત 1,00,000 રૂપિયા મળી 1,64,800 ની મત્તા સાથે પકડી પાડી જેલ ભેગો કર્યો છે. મળતી વિગતો પ્રમાણે વરાછામાં પુના બોમ્બે માર્કેટ રોડ પર અર્ચના સ્કૂલ પાસે આવેલી હરિધામ સોસાયટીમાં રહેતા અને ગોળાદરામાં દોરાની દુકાન ચલાવતા છગનભાઈ રણછોડવાળા, જે મૂળ બેડિયા ગામ ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથના છે, એમણે તારીખ 8 ઓગસ્ટની વહેલી સવારે ઘરમાં નિંદ્રાધીન પરિવાર પર એસિડ ફેંક્યું હતું. પત્ની હંસાબેન, પુત્ર ભાર્ગવ, તરુણ અને દીકરીઓ પ્રવીણા અને અલ્પાના શરીર પર એસિડ પડતા દાઝી ગયા હતા. તમામને 108માં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલા હંસાબેને એકાદ મહિનાની સારવાર બાદ દમ તોડ્યો હતો. ત્યારે એક પુત્રીએ એસિડને કારણે કાયમી આંખ ગુમાવી દીધી હતી. મેડિકલનો અભ્યાસ કરી રહેલા પુત્ર ભાર્ગવને ચહેરો તથા શરીરનો અમુક ભાગ ખરાબ રીતે દાઝી ગયો છે. વધુમાં એસિડ એટેકથી હિચકાવી ઘટના બાદ છગનવાળા નાસ્તો ફરતો હતો. ચકચારી આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોતરાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના PI GP પટેલના માર્ગદર્શન હેઠળ PSI MS ત્રિવેદીની સ્કોડે આ અંગે વર્કઆઉટમાં હતા. ત્યારે મેળવેલી માહિતી મુજબ લંબે હનુમાન રોડ પર જૂના ST ડેપો વર્કશોપમાંથી છગનભાઈ પકડાઈ ગયો હતો. પત્ની અને સંતાનો સાથે રોજ નાની નાની બાબતે થતા કંકાસથી છગનભાઈએ હિચકાયા વગર પગલું ભર્યું હોવાનું પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું. એસિડ એટેક બાદ તે સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજસ્થાન, દિલ્હી, પુણે, મુંબઈ ખાતે નાસ્તો ફરતો હતો અને રાત્રિ દરમિયાન રેલવે સ્ટેશને સૂઈ જતો હતો. ક્રાઇમ બ્રાન્ચે છગનવાળાની ધરપકડ કરી વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ગઈ તારીખ 8/8/2019 રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં એક એસિડ એટેક બાબતનો ગુનો દાખલ થયેલો હતો. એમાં પતિએ તેની પત્ની અને તેના 3 બાળકો ઉપર એસિડ નાખ્યા બાબતની ફરિયાદ દાખલ થઈ હતી અને એ જે એસિડ એટેકમાં ભોગ બનેલા ચારેને સારવારમાં મોકલી આપવામાં આવેલ હતા. સારવાર દરમિયાન એ જે એની પત્ની હતી એનું મોત થયેલું હતું. તો IPC 302 કલમનો ઉમેરો કરીને ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આમાં જે આરોપી છે પતિ, એનું નામ છે છગનભાઈ રણછોડભાઈ વાળા. એ ગુનો કરીને ભાગી ગયેલો હતો અને એની શોધખોળના અંતે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે એને શોધી કાઢીને આ ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું છે કે ગુનો કરીને એ ડરના કારણે પંજાબ, રાજસ્થાન એવા જુદી જુદી જગ્યાએ જ્યાં મફતમાં જમવાનું મળે એવી રીતે ખાઈને રેલવે સ્ટેશન કે એવી જગ્યાએ ફૂટપાથ ઉપર એ સૂઈ રહેતો હતો એવી એને ખુલાસો આટલા લાંબા સમય સુધી નાસ્તા ફરતા બાબતનો એવો ખુલાસો જાહેર કર્યો છે. હવે આ આરોપીને આજે ગુનાના કામે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ ઉપર તપાસ હાથ ધરવામાં આવશે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. કતારગામની વિહાર સોસાયટીમાં રહેતા વસંતકુમાર ચંપકભાઈ મહેતા નોકરી કરતા હોય, જે પોતાના કામ અર્થે રિક્ષામાં બેસી પસાર થઈ રહ્યા હતા, જે વખતે રિક્ષામાં સારવાર અજાણ્યા ઈસમોએ તેમના શર્ટના ખિસ્સામાં રહેલ બેંકની તિજોરીની ચાવી, રોકડા રૂપિયા 30,000 તેમજ ઇન્સ્યોરન્સની 3 ઝેરોક્સ કોપી લઈ ફરાર થઈ ગયા હતા, જે મામલે ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ થવા પામી છે. ઉધના ભાટીના સ્થિત પ્લોટ નંબર 60 માં રહેતા
કૃષ્ણ હરીશભાઈ મશરૂમવાલા બેસ્તાન તનુ ગેસ તરફથી સુડા આવાસ તરફ જતા હતા. તે વખતે બે અજાણ્યા ઈસમોએ તેમના હાથમાંથી મોબાઈલ લઈ ફરાર થઈ જતા પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉગટ ગામ એસએમસી આવાસમાં રહેતા રવિ બોરકટ અને તેનો ભાઈ વિજય સોમવારે રાત્રે મિત્ર બહેનના લગ્ન હોવાથી રાત્રે નજીકમાં આવેલી સાઇન એન્ડ સર્વિસ ઝૂંપડપટ્ટીમાં ગયા હતા. રાત્રે વિજય ડીજેના તાલે નાચતો હતો ત્યારે નાચતી વખતે વિજયની બાજુમાં નાચતા ભોલાએ ધક્કો લગાવતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાથી ઉશ્કેરાઈ જઈને નિલેશ લંગડા, ભોલા અને તેના સાથીઓએ રવિ અને વિજય પર ચપ્પુ વડે અને તલવાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વિજયનું મોત થયું હતું, જેને પગલે વિજયના પરિવારજનોમાં શોકની કાલીમાં પસરી ગઈ હતી. આ બનાવ અંગે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા વિશાલ જગદીશ રાઠોડ, વિજય ઉર્ફે લાલુ બોખો રાઠોડ અને નિલેશ ઉર્ફે લંગડો સુરેશ નાયડાની ધરપકડ કરી હતી. માન દરવાજાના પદ્માનગરમાં રહેતા સાઈ ભુલાભાઈના મકાનમાંથી કોઈક અજાણ્યા ઈસમે બે મોબાઈલની ચોરી કરી હતી, જે મામલે સરાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. આપનું નામ? મારું નામ શ્રીનિવાસ સાઈલુ ગંજી. કહાં રહેતા હો? માન દરવાજા પદ્માનગર, ગલી નંબર 15, ઘર નંબર 799. ક્યા હુઆ આપકે? મેરે ઘર મેં ચોરી હુઆ 2 મોબાઈલ કા ઓર 500 યા 450 રૂપિયે કા કેશ લે હૈ. કિતને બજે હુઆ થા? યે લગભગ 3:30-4 બજે. કોન સી તારીખ? ये कल रात को हुआ था, मतलब एक कल रात को सुबह में, मतलब कल सुबह में. कुल कितनी कितनी रकम है? तो रकम होगा 450 रुपये का. मोबाइल का तो एक 13,500 का एक मोबाइल है और एक मोबाइल 12,500 का है. पुलिस फरियाद किया आपने? हाँ किया है. पुलिस कैसी काम कर रही है? अच्छा काम कर रही है. क्या चाहते हो आप? मेरे को मेरा वस्तु मिलनी चाहिए. ભેસ્તાન આવાસ સુરતમાં રહેતો આબિદ ઉર્ફે ચીરા ઉર્ફે ધરગુલ્લા કાદર શેખ મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો હોય, જેને બાતમીના આધારે ઉધના પોલીસે પકડી પાડી જેલ ભેગો કર્યો છે. સુરતના ઊન વિસ્તારની મહિલા અર્ચના વિદ્યાસિંહ સાથે હારુન નામના વ્યક્તિએ અને તેના પરિવારોએ પૈસાની લેવડદેવડમાં ઘાતકી હુમલો કર્યો હતો, જેથી મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જી આપકા નામ? મેરા અર્ચના વિદ્યાનંદ ઠાકુર નામ. અચ્છા, આપને કિસને મારા, કહાં પે મારા? સંજર મેં મારા હરુન અપને ઘર પે પૈસે લેને કો લડકા ભેજા થા, બુલાયા મેરા ઉસકે એટીએમ પર ચલતા થા 18 મહિના સે, 2.5 લાખ રૂપિયે લેના થા. મેરી બેટી કો વિદાઈ કરને કા થા, તો મેં ઉસે પૈસે માંગી થી, તો લડકા કો ભેજા કે જા અર્ચના કો બુલા કે લા ઓર હમ પૈસે દેંગે. ઘર મેં બુલા લિયા ઓર સબ જમા હુઆ થા, હમકો માર કે હરુન, મગરી, જાનુ, પોલુ ઓર ઉસકી હરુન કી બેટી, હરુન કી બહુ, યે સબ લટક ગયા માર કે કોણ સી જગહ ફેંકા, મેરે કો કુછ નહીં માલુમ. હમ કૈસે સિવિલ આયે વો ભી હમકો નહીં માલુમ. પોલીસ ફરિયાદ હુઈ હૈ અભી તક? ક્યા માલુમ, કુછ નહીં હુઆ હૈ. અભી તો આઝાદ ઘૂમ રહા હૈ. મેરી લડકી વહાં સે અભી ભાગ કે આઈ. અબ ક્યા ચાહતે હો? મેં ચાહતી હું મેરા હક મિલે, મેરા હક મિલે.